હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાઉંભાજી. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. પાઉંભાજી બનાવવા માટે આ એક નાનો ફુલાવર આવે તેને સુધારીને લીધું છે. 3 મીડિયમ સાઈઝના રીંગણા કાપેલા લીધા છે. થોડુંક આ રીતના કોબીજ કાપેલું લીધું છે. 4 મીડિયમ સાઈઝના બટેકા છાલ કાઢીને સુધારીને લીધા છે. આ શાકભાજી બાફવા માટે કુકર લીધું છે, તેમાં આ બધા શાકભાજી એડ કરી દઈશું. હવે આમાં રીંગણા એડ કરી દઈશું. રીંગણા અને બટેકાને આપણે પાણીમાં રાખવા પડે, નહીતર એ કાળા પડી જાય. હવે આ કાપેલું કોબીજ એડ કરી દઈશું. હવે તેમાં ફુલાવર એડ કરી દઈશું. હવે આમાં આપણે પાણી એડ કરશું. 1.5 ગ્લાસમાં પાણી એડ કરશું. હવે તેમાં 1/2 ચમચી મીઠું એડ કરશું. પછી તેમાં 1/2 ચમચી હળદર એડ કરશું. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. કુકરની આપણે 5 સીટી કરી લઈએ એટલે આપણા શાકભાજી બફાઈ જાય. ભાજી વઘારવા માટેની સામગ્રી જોઈ લઈએ. હા, આપણે છીણી કાપેલી ડુંગળી લીધી છે, કાપેલી કોથમીર લીધી છે, અડધા લીંબુનો રસ લીધો છે, 1 ચમચી વાટેલું લસણ લીધું છે, 1 ચમચી વાટેલા મરચાં લીધા છે, આ સૂકા વટાણા લીધા છે, તેને આખી રાત પલાળીને મીઠું નાખીને બાફીને લીધા છે, 3 નંગ કાપેલા ટમેટા લીધા છે. કુકરમાં 5 સીટી થઈ ગઈ છે અને આપણા શાકભાજી બફાઈ ગયા છે. શાકભાજી બફાઈ ગયા છે તેને મેસરથી મેશ કરી લઈએ. બાફેલા શાકભાજીને આ રીતના ક્રશ કરી લઈશું. આ શાકભાજી સરસ ક્રશ થઈ ગયા છે. હવે ભાજીનો વઘાર કરી લઈએ. ભાજીનો વઘાર કરવા માટે કડાઈમાં 5 ચમચા જેટલું તેલ એડ કરશું. હવે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં નાની 1/2 ચમચી હિંગ એડ કરશું. હવે તેમાં આપણે 1 ચમચી લસણ એડ કરશું. હવે તેમાં 1 ચમચી વાટેલા મરચા એડ કરી દઈએ. હવે તેને મિક્સ કરી લઈએ. મીડિયમ સાઈઝની 4 નંગ જેટલી કાપેલી ડુંગળી એડ કરી દઈશું. તેને પણ આ રીતના મિક્સ કરી લેશું. ડુંગળીને થોડીક ચડી જાય ત્યાં સુધી પાકવા દઈશું. આ ડુંગળી થોડીક ચડી ગઈ છે. હવે તેમાં કાપેલા ટમેટા એડ કરી દઈએ. તેને આ રીતના મિક્સ કરી લઈએ. ટમેટા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું. તો આ ટમેટા સોફ્ટ થઈ ગયા છે. પછી તેમાં 1/2 ચમચી હળદર એડ કરશું. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. થોડોક તેમાં ગરમ મસાલો એડ કરશું. તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું. 1 ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરશું. હવે તેમાં 1 ચમચી તીખું મરચું એડ કરશું. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરશું. હવે આને સારી રીતના મિક્સ કરી લેશું. હવે તેમાં 2 ચમચી બટર એડ કરશું. હવે આને મિક્સ કરી લઈશું. Thank you.
હવે આમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ. આ રીતના તેમાંથી તેલ છૂટો પડવા માંડશે. પાણી નાખ્યા પછી આ રીતના ઉકરવા દેવાના. હવે આ ક્રશ કરેલો શાકભાજી છે તે એડ કરી દઈશું. હવે આને મિક્સ કરી લઈશું આપણે. પછી તેમાં એક ચમચી પાઉંભાજી મસાલો એડ કરશું. પછી તેમાં બાફેલા વટાણા એડ કરી દઈશું. હવે તેને મિક્સ કરી લઈએ. ટેસ્ટ કરી લેવાનું આપણે. તેમાં તીખું કે મોરું હોય તો તેમાં એડ કરી શકીએ આપણે. આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં ઉપરથી કોથમીર એડ કરશું. હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ. આ ભાજી તૈયાર થઈ ગઈ છે. હવે તેને નીચે ઉતારી લઈશું. હવે આપણે પાઉ શેકી લઈશું. આ ગેસ ઉપર આપણે તવી રાખી છે. તેમાં આપણે બટર એડ કરશું. આમાં આપણે ફ્લેવર માટે થોડો મસાલો એડ કરશું પાઉંભાજીનો. થોડુંક લાલ મરચું પાવડર એડ કરશું. થોડીક તેમાં બનાવેલી ભાજી એડ કરશું એટલે ભાજીનો ટેસ્ટ આવે પાઉંમાં. હવે તેમાં પાઉં શેકી લઈશું. પાઉં આપણે શેકાઈ ગયા છે. હવે તેને આપણે નીચે ઉતારી લઈએ. તૈયાર છે આપણી પાઉંભાજી. તો તમને આ મારી પાઉંભાજીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.